બાળકો ગુડ આફ્ટરનૂન આજે આપણે ગુજરાતી 2માં પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો એનું વ્યાકરણ આપણે જોઈશું આપણે તેમાં લખીશું પહેલા સમાનાર્થી શબ્દો લખો તો પ્રશ્ન એ નીચે આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દ લખો નીચે આપેલ શબ્દોના સમાનાર્થી અર્થ લખો સમાનાર્થી અર્થ એટલે એના જેવો જ બીજો અર્થ થાય એના જેવો શબ્દ બને ને સમાનાર્થી સમાન એટલે એક સરખું અને વિરોધી હોય એટલે હોય એના જેવું તો લખવાનું તો નીચે આપે ગુજરાતી બેની નોટમાં નવા પાઠનું વ્યાકરણ હોય એટલે તમારે નવા પાને લખવાનું બરોબર અને હું બોર્ડમાં 3 ભાગ પાડું કે 4 ભાગ પાડું પણ તમારે તો ખાલી વચ્ચે એક લીટી દોરી અને બે ભાગ પાડવાના છે સમય જાય તો બાજુના પાને લખવાનું બરોબર તો જંગલ લખો જંગલ તો વન જંગલ જો જંગલ નો સમાનાર્થી શબ્દ થશે વન જંગલ નો સમાનાર્થી શબ્દ થશે વન જંગલ નો સમાનાર્થી શબ્દ થશે વન Thank you.
લાડ એટલે પ્રેમ, લાડ તો પ્રેમ. ખુશ એટલે રાજી, ખુશ તો રાજી, ખુશ એટલે રાજી. ખુશ નો સમાનાર્થી અર્થ થશે રાજી. ભગવાન તો કે ઈશ્વર, ભગવાન તો ઈશ્વર, ભગવાન નો સમાનાર્થી શબ્દ થશે ઈશ્વર. ભગવાન કે ઈશ્વર. શરીર તો તન, શરીર તો એનો સમાનાર્થી અર્થ થશે તન, તન શરીર નો સમાનાર્થી અર્થ થશે. હંમેશા એટલે કાયમ, હંમેશા તેનો સમાનાર્થી અર્થ થશે કાયમ. હંમેશા તો કે કાયમ. કોપી પર થાય, વાંદરો પર થાય. વાંદર નો અર્થ કપી પણ કહેવાય, વાંદરો પણ કહેવાય. મનુષ્ય તો કે માણસ, મનુષ્ય, મનુષ્ય એનો સમાનાર્થી અર્થ થશે માણસ. મનુષ્ય તો મનુષ્ય નો સમાનાર્થી શબ્દ થશે માણસ. પછી વા એટલે થોડું, વા, વા એટલે વા એટલે થોડું, અને નર એટલે મનુષ્ય, નર એટલે મનુષ્ય. તમે કે સહી મનુષ્ય એટલે તો માણસ લખી છે, તો આપણે કીધું ને એમ કાર્ડમાં આપણે જોયું તો એને શું કીધું, હું થોડો વા વાનર છું, એટલે વાનો અર્થ આપ્યો છે થોડું, અને નરનો અર્થ આપ્યો છે મનુષ્ય. સત્તરમું જોઈએ આપણે. ભગવાન, ભગવાન નો સમાનાર્થી શબ્દ થાય ઈશ્વર. શરીર, શરીર નો સમાનાર્થી શબ્દ થાય તન, શરીર નો સમાનાર્થી શબ્દ થાય તન. હંમેશા તો કાયમ,
હંમેશાનો સમાનાર્થી શબ્દ થશે કાયમ. વાનર, તો વાનરનો સમાનાર્થી થાય કપી પણ થાય વાંદર પણ કહેવાય, કપી પણ થાય વાંદર પણ કહેવાય. મનુષ્ય, તો કે માણસ, મનુષ્ય તો એનો સમાનાર્થી શબ્દ થશે માણસ. વા, તો થોડું. નર, તો મનુષ્ય, થોડું તો કે જરા. જૂથ એટલે ભાગ, જૂથ એટલે ભાગ.
જો તેને ભાગ પણ કહેવાય ટીમ પણ કહેવાય તો કે ના મારી ટીમ માં છે અમારા ભાગ માં છે એમ 27 મો વિયોગ એટલે વિરહ વિયોગ તો વિરહ હવે કે મારાનો વિયોગ છે આનો વિરહ છે 28 મો મસ્તક તો માથું મસ્તક તો એનો સમાનાર્થી શબ્દ છે માથું મસ્તક મસ્તક નો સમાનાર્થી શબ્દ થશે માથું જાટ જાટ નો સમાનાર્થી શબ્દ થશે
વૃક્ષ મૂળ તો મૂળ મૂળ મૂળનો સમાનાર્થી શબ્દ થશે મૂળ દરિયો દરિયોનો સમાનાર્થી શબ્દ થાય સાગર દરિયો તો દરિયાનો સમાનાર્થી શબ્દ થશે સાગર તુચ તુચનો સમાનાર્થી શબ્દ થશે પામર તુચનો સમાનાર્થી શબ્દ થશે ઉપસ્થિત ઉપસ્થિત ઓકે હાજર ઉપસ્થિત ઉપસ્થિત નો સમાનાર્થી શબ્દ થશે હાજર તાત્કાલિક તાત્કાલિક તેનો સમાનાર્થી શબ્દ થશે તરત તાત્કાલિક ઓકે તરત શિક્ષક તો ટીચર તમે શિક્ષકો ના શિક્ષક છે અમારા ટીચર છે શિક્ષક પણ કહેવાય ને ટીચર પણ કહેવાય જૂથ એટલે કે ભાગ પણ કહેવાય ને ટીમ પણ કહેવાય એટલે તમે રમતા હોય તો એમ કહો ને કે મારા ભાગમાં છે ને મારા જૂથમાં છે એમ કહીએ છીએ ને એટલે કે મારી ટીમમાં છે એમ કહીએ ને આપણે ભાગ પાડી દઈએ એવું બધું બોલીએ છીએ ને આપણે રમતા હોય તો તમે એટલે જૂથ જૂથનો સમાનાર્થી શબ્દ થશે ભાગ પણ થાય ટીમ પણ થાય ભાગ પણ થશે ટીમ પણ થશે વિયોગ તો વિરહ વિયોગનો સમાનાર્થી શબ્દ થશે વિરહ મસ્તક તો કે માથું મસ્તક તેનો સમાનાર્થી શબ્દ થશે માથું લીટી તો લાઈન લીટી તો લાઈન પણ કહેવાય અને એને રેખા લખો તો પણ ચાલે સંદેશાવાહ તો કે દૂત સંદેશાવાહ તો કે દૂત હવે તમને આ બાજુ જે જવાબ આપ્યા છે એ તમને સમાનાર્થીમાં પૂછ્યું હોય તો ધારો કે પૂછડી બોને બધું આ બાજુ પૂછ્યો તો તમે એમ કહેશો કે મેમે તો તમને પૂછ લખાય છે નહીં તો પૂછડી લખી છે તો થાય તો બધું એક હોય તો આ બાજુનું હોય એ જવાબમાં લખી દેવાનું ધારો કે પૂછડી લખી હોય તો તમારે એનો સમાનાર્થી લખી દેવાનું પૂછ વન લખ્યું હોય તો તમારે જંગલ લખી દેવાનું બી વસ્તુ તીન થઈ જાય ઓલર સુલર કે રાખે જવાબ એ સરસ બધું પિતા તો બાપુ પણ કહેવાય એને તાત પણ કહેવાય જનક પણ કહેવાય પછી મંદહાસ્ય તો કે મારક મારક કે મારકું આજીજી તો જવાબમાં આવશે વિનંતી હવે છાબળિયા રાખ્યું હોય તો શું આવશે છાબડી પ્રેમ તો લાડ પ્રેમ તો લાડ હવે રાજ્યણીયા આપ્યું હોય તો શું થશે ખુશ ઈશ્વરણી હોય તો ભગવાન આવશે તણી આપ્યું હોય તો શરીર જવાબમાં આવશે કાયમ અહીં આપ્યું હોય તો હંમેશા અહીં આવી જશે કપી કે વાંદરો લખ્યું હોય તો જવાબમાં આવશે વાનર માણસ તો આવશે મનુષ્ય થોડું તો કેવા મનુષ્ય તો કે નર જરા તો થોડું એટલે આ શબ્દ મેં આમ પૂછ્યા તો તમારે અહીંયા જઈને આપ્યો હોય શબ્દ એ જવાબમાં આવી જાય અલગ તો જુદું પડવાનું નથી રફે રફે તો ખેડન મેડન લખી નાખવાનું વૃક્ષ હોય તો ઝાડ લખાય તરુ પણ કહેવાય મૂરખ તો કે મૂર્ખ સાગર તો દરિયો પામર તો કે તુચ્છ હાજર તો કે ઉપસ્થિત હાજર તો કે ઉપસ્થિત તરત તો કે તાત્કાલિક ટીચર તો શિક્ષક ભાગ કે ટીકી તો એનો સમાનાર્થી શબ્દ થશે તુચ્છ વિરહ તો વિયો વિરહનો સમાનાર્થી શબ્દમાં લખી નાખીશું વિયો માથું તો મસ્તક અહીં આવી જશે લાઈટ તો સમાનાર્થી શબ્દ એનો થશે લીટી દૂધ તો કે સંદેશાવાહ કરાઈ ગયો એટલે ઉલટ સુલટ કરી નાખ્યો ઉલટ સુલટ એટલે કે અદલ બદલ ઉલટ સુલટનો અર્થ થાય અદલ બદલ એમ તો ફરી આપણે એકવાર આપણે જોઈ રહી જો પૂંછડીનો સમાનાર્થી શબ્દ પૂંછનો સમાનાર્થી શબ્દ થશે પૂંછડી પૂંછનો સમાનાર્થી શબ્દ થશે પૂંછડી જંગલ જંગલનો સમાનાર્થી શબ્દ થશે વન દિન દિનનો સમાનાર્થી શબ્દ દિવસ બાપુ તો પિતા પણ થાય પપ્પા પણ કહેવાય મરક મરક તો કે મંદહાસ્ય વિનંતી આજીજી છાબડી છા લાડ તો પ્રેમ
ખુશ, દોરાજી, ભગવાન, ઈશ્વર, સોરી, તન, હંમેશા, કાયમ, વાનર તો કપી પણ થાય, વાંદરો પણ થાય, મનુષ્ય તો માણસ, વા તો થોડું, નર તો મનુષ્ય, થોડું તો કે જરા, ખેડાન મેદાન તો કે રફે રફે, ઝાડ તો વૃક્ષ, મૂર્ખ તો મૂરખ, દરિયો તો સાગર, તુચ્છ તો પામર, ઉપસ્થિત એનો સમાનાર્થી શબ્દ થશે હાજર, તત્કાલીન એનો સમાનાર્થી શબ્દ થશે તરત, શિક્ષક તો ટીચર, તુચ્છ તો તુચ્છ તો ભાગ પણ થશે, ટીમ પણ થશે, વિયોગ તો એનો સમાનાર્થી શબ્દ થશે વિરહ, મસ્ત તો માથું, લીટી તો લાઈન, સંદેશાવાહ તો દૂધ. તો આજે આપણે ગુજરાતી 2માં પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો એનો આપણે વિરોધ તમારા જે શબ્દો આપણે આજે લખ્યા. બાકીનું આવતા ક્લાસમાં જોઈશું. હરિ ઓમ.